નમસ્તે બાળ દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 ક્ષેત્ર 2 વિષય આસપાસ પર્યાવરણ. તો માય નોટબુકમાં આજે આપણે પ્રકરણ 22 પટોળા. તો પહેલાં જોઈએ પટોળા, એના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, નિર્મલનું ઘર શાનાથી ભરેલું છે? કપાસથી, રૂથી, દોરાથી કે રેશમની આંટીઓથી? તો રેશમની આંટીઓથી ભરેલું છે. પ્રશ્ન 2, મોક્ષાના પરિવારના લોકોનો વ્યવસાય શું છે? તો મોક્ષાના પરિવારના લોકો હાથસાળ પર વણાટ કામનો વ્યવસાય કરે છે. પ્રશ્ન 3, ખાલી જગ્યાના પટોળા ગુજરાતની આગવી હસ્તકલા છે? કયા એવા પટોળા છે જે ગુજરાતની આગવી હસ્તકલા છે? તો પાટણના પટોળા. પ્રશ્ન 4, પાટણમાં સાડવી પરિવારો જે જગ્યાએ સદીઓથી રહે છે તે વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો પાટણમાં સાડવી પરિવારો જે જગ્યાએ સદીઓથી રહે છે તે વિસ્તાર પટોળા હાઉસ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 5, પાટણના કયા પરિવારો દ્વારા પટોળા બનાવવામાં આવે છે? પટેલ, મુખી, સાડવી કે પટવી? પટણી. તો સાડવી. પ્રશ્ન 6, પટોળા હાઉસ ક્યાં આવેલું છે? અમદાવાદમાં, ગાંધીનગરમાં, સાલીવાડમાં કે સાડવીવાડમાં? તો સાડવીવાડામાં આવેલું છે. પ્રશ્ન 7, પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે? ભારત અને દુનિયાભરમાં આવા પર્યટકો અને આ હસ્તકારીગરોથી અવગત થાય છે, તે માટે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. શું કીધું છે? ભારત અને દુનિયાભરમાં આવા પર્યટકો અને હસ્તકારીગરોથી અવગત થાય તે માટે આ પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 8, ખાલી જગ્યાના શિલ્પકામમાં પણ પટોળાની ભાત છે? તો રાણીની વાવ. પ્રશ્ન 9, રાણીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં, ધોળકામાં, પાટણમાં કે અડાલજમાં? તો પાટણમાં આવેલી છે. પ્રશ્ન 10, ગુજરાતના કવિઓએ ખાલી જગ્યાના પટોળાની કલાને મન મૂકી વણી છે? તો લોકગીત. પ્રશ્ન 11, છેલ્લા જીરે મારી હાટું ખાલી જગ્યાના પટોળા મોંઘા લાવજો, જાણીતી પંક્તિ છે, આ ગીત પણ છે એક. તો પાટણથી પટોળા મોંઘા લાવજો. પ્રશ્ન 12, મોક્ષાના ખાલી જગ્યા તેમના વડીલો પાસેથી પટોળા વણવાની કલા શીખ્યા હતા? તો માતા પિતા પાસેથી. પ્રશ્ન 13, નિર્મલ તેના માતા પિતા પાસેથી વણાટ કામની કલા શીખ્યો હતો? વિધાન સાચું છે. પ્રશ્ન 14, મોક્ષાનો આખો પરિવાર પટોળા બનાવવા કામ સાથે જોડાયેલો છે? આ વિધાન સાચું છે. પ્રશ્ન 15, કોઈપણ 3 પરંપરાગત વ્યવસાય નામ લખો. વણાટકામ, સુથારીકામ અને મૂર્તિકામ. પ્રશ્ન 16, બાળકો માટે મોટાભાગની પરંપરાગત કલાઓ ઘરે શીખવે છે, સમજાવો. તો બાળકો માટે મોટાભાગની પરંપરાગત કલાઓ પોતાના વડીલો પાસેથી શીખે છે. પરંપરાગત કલાઓ વારસો જાળવી રાખવા માટે વડીલો પોતાના બાળકોને નાનપણથી તે કલા શીખવે છે અને તેમના પરંપરાગત બનાવે છે, જેથી તેઓ પોતાના આ વારસો જાળવી રાખે છે તથા આર્થિક રીતે ઘરમાં મદદ કરે છે. દોરાથી કપડાં સુધી. તો હવે આપણે આના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 17, પટોળાના વણાટકામમાં કાશ્મીરી સિલ્ક વપરાય છે? વિધાન ખોટું છે. પ્રશ્ન 18, પટોળા બનાવવા વપરાતા રેશમના તાર ખાલી જગ્યા રંગના હોય છે? કેવા રંગના હોય છે? સફેદ રંગના. પ્રશ્ન 19, પટોળા ખાલી જગ્યા સિલ્કમાંથી બનાવે છે? તો મલબારી. પ્રશ્ન 20, મોક્ષાના પિતાજી રેશમના તાર બહારથી લાવે છે? વિધાન સાચું છે. પ્રશ્ન 21, રેશમના ઊભા તારને વાણા કહે છે? આ વિધાન ખોટું છે. પ્રશ્ન 22, રેશમના આડા તારને ખાલી જગ્યા કહે છે? આડા તારને શું કહેવાય છે? વાણા.
પ્રશ્ન 23. રેશમના તારને ખોલીને કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો રેશમના તારને ખોલીને તાણા અને વાણામાં ગોઠવવામાં આવે છે. પ્રશ્ન 24. તાણા એટલે શું? તાણા એટલે રેશમના ઊભા તાર, એને તાણા કહેવાય છે. પ્રશ્ન 25. બાંધણી કામ કોને કહેવાય? ડિઝાઇનવાળા તારની યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહે છે. ડિઝાઇનવાળો તાર અને એનું યોગ્ય માપ લેવાનું, માપ લઈને દોરી બાંધવામાં આવે, આને શું કહેવાય છે? બાંધણી કામ કહેવાય. પ્રશ્ન 26. વણાટ કામ ક્યારે કરવામાં આવે છે? તાણા અને વાણા તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટકામ માટે સાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. પ્રશ્ન 27. વણાટકામ સેના પર કરવામાં આવે છે? ચરખા પર, ખાટલા પર, ચાકડા પર કે સાળ પર? તો સેના પર કરવામાં આવે છે? સાળ પર વણાટકામ કરવામાં આવે છે. પ્રશ્ન 28. પટોળું તૈયાર થતાં લગભગ કેટલો સમય લાગે છે? 2 થી 3 માસ, 4 થી 6 માસ, 8 થી 10 માસ કે 3 થી 4 માસ? તો 4 થી 6 માસ લાગે છે. માસ એટલે કે મહિનો. પ્રશ્ન 29. તાણા અને વાણા કાચા રંગોથી રંગાય છે, વિધાન ખોટું છે. પ્રશ્ન 30. પટોળાનું ટકાઉપણું અને રંગોથી ચમક વર્ષો સુધી તાજી રહે છે, આ વિધાન સાચું છે. પ્રશ્ન 31. ગુજરાતમાં પટોળા પરથી કઈ કહેવત પડી છે? ગુજરાતમાં પટોળા પરથી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પટોળા પરથી પડી છે. શું પડી છે? પડી પટોળે ભાત એટલે કે પટોળે ભાત પડી છે, ફાટે નહીં પણ ફીટે નહીં, ફાટે પણ નહીં અને ફીટે પણ નહીં, આ કહેવત પટોળા પરથી પડી છે. પ્રશ્ન 32. બાંધણી તૈયાર કરવા શું શું કરવું પડે? બાંધણી તૈયાર કરવા રેશમના તારને ખોલીને તાણા અને વાણા બનાવવા પડે, ત્યાર પછી તેના પર છાપ પાડવામાં આવે છે. છાપવાળા તારને યોગ્ય માપ લઈને બાંધવામાં આવે છે. બાંધેલા ભાગને નક્કી કર્યા મુજબ રંગ કરવામાં આવે છે અને તૈયાર થયેલ તારને સૂકવવામાં આવે છે. તે સુકાઈ જાય પછી તેને બાંધેલો ભાગ છોડી દેવામાં આવે છે. આ રીતે બાંધણી તૈયાર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ હસ્તકારીગરી જોખમમાં. પ્રશ્ન 33. પટોળા સાથી ઊંચી કિંમતે વેચાય છે, તો પટોળા તૈયાર કરવા માટે વણાટ, ડિઝાઇન અને રંગ કામની આવડતમાં ચીવટ અને ધીરજ જરૂરી છે. આ કાર્ય ઘણા દિવસોની મહેનત માંગે છે તથા મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. પ્રશ્ન 34. પટોળા બનાવવાની હસ્તકારીગરી સાથે કેટલા પરિવારના લોકો જોડાયેલા હતા? 1,000, 900, 800 કે 700? તો 700 લોકો જોડાયેલા હતા. પ્રશ્ન 35. હાલમાં કેટલા પરિવારના લોકો પટોળાની કલા સાથે જોડાયેલા છે? 5, 3, 2 કે 10? તો 3 પરિવારના લોકો. પ્રશ્ન 36. કારણ આપો. પટોળા બનાવનાર ઘણા કારીગરો આ વ્યવસાય છોડી ચૂક્યા છે, તો પટોળા બનાવવા માટે ખૂબ મહેનત લાગે છે, ઉપરાંત મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ મોંઘા હોવાથી તે ઊંચી કિંમતે વેચાય છે. કારીગરો તેમાં રોકાણ કરવું પડે છે, પરંતુ સામે તેનું વેચાણ ઓછું થાય છે, જેથી ઘણા કારીગરો પટોળા બનાવવાનો વ્યવસાય છોડી ચૂક્યા છે. પ્રશ્ન 37. ગુજરાતની ખાલી જગ્યાની હસ્તકલા ભારતની શાન અને ગૌરવ છે, તો પટોળા બનાવવાની. પ્રશ્ન 38. પટોળા આપણો કેવો વારસો છે? પ્રાચીન, અર્વાચીન, આધુનિક કે આપેલ તમામ? તો આપણો પટોળા બનાવવો એ આપણો પ્રાચીન વારસો છે. પ્રશ્ન 39. હસ્તકલાના કારીગરને શું કહે છે? કુંભાર, શિલ્પી, કસમી કે કણબી? તો આવશે કસબી. પ્રશ્ન 40. પટોળાની હસ્તકલાને ગુપ્ત થતી અટકાવવા આપણે શું કરવું જોઈએ?
આ પટોળાની જે હસ્તકલા છે એ લુપ્ત થતી જાય છે. તો એને અટકાવવા આપણે શું કરવું જોઈએ? તો પટોળા આપણો પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિનો હસ્તકારીગરીની અમૂલ્ય અને બેજોડ ઓળખ છે. તેને લુપ્ત થતી અટકાવવા તે કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ. તે મોંઘા હોય તો પણ સારી કિંમત આપી ખરીદીને પટોળાના કસબીઓને મદદ કરવી જોઈએ. સરકારે પણ આવા કારીગરોને આર્થિક મદદ કરીને આ પ્રાચીન કલાને જીવિત રાખવા પ્રયત્ન કરવો જોઈએ. ભારતીય હસ્તકલા એના આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 41, તમારી આસપાસ કયા કયા હસ્તકલા કારીગરો જોવા મળે છે? તો અમારી આસપાસ કુંભાર, લુહાર, વણકર, સુથાર, ડ્રાઈવર, દરજી, મોચી વગેરે કારીગરો જોવા મળે છે. પ્રશ્ન 42, નીચેના કારીગરોના સાધનો જણાવો. કુંભાર એ કયા સાધનો વાપરે છે? મોચી કયા સાધનો વાપરે છે? અને કડીઓ કયા સાધનો વાપરે છે? તો આપણે પહેલાં જોઈએ કુંભાર એ કયા સાધનો વાપરે છે. તો ચાકડો, લાકડી, ટપલું, ઘેરું, પીછી વગેરે જેવા સાધનો એ કુંભાર વાપરતો હોય છે. પછી મોચી, તો એરણ, દસ્તો, હથોડી, સોયદોરો, બ્રશ, પોલીસ વગેરે જેવા સાધનો એ મોચી વાપરતો હોય છે. હવે આપણે જોઈએ કડિયાના સાધનો. તો લેલું, ઓળંબો, ડ્રસ્ટર, તમારું, પાવડો, હથોડી વગેરે જેવા સાધનો એ કડીઓ વાપરતો હોય છે. પ્રશ્ન 43, કુહાડી અને દાંતળું ખાલી જગ્યા બનાવે છે. કુહાડી અને દાંતળું એ કોણ બનાવે છે? લુહાર બનાવે છે. પ્રશ્ન 44, લુહાર કયા કયા સાધનોનો ઉપયોગ કરી ઓજારો બનાવે છે? તો લુહાર એરણ, હથોડો, ધણ, સાણસી, કાનસ, કાતર, છીણી, ધમણ વગેરેનો ઉપયોગ કરી ઓજારો બનાવે છે. પ્રશ્ન 45, લુહારે તેમનું કામ શીખવા શું શું શીખવું પડે છે? તો લુહારી કામ શીખવા સૌ પ્રથમ ધમણ ચલાવતા, ધણ ઉપાડતા, એરણ અને હથોડા સાથે કામ કરતાં શીખવું પડે છે. લોખંડમાંથી જુદા જુદા ઘાટ કેવી રીતે ઘડવા, તેને કેટલું ગરમ કરીને પછી ટીપવું વગેરે શીખવું પડે છે. પ્રશ્ન 46, લાકડાના સાધનો બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. કોણ કરે છે? સુથાર કરે છે. પ્રશ્ન 47, કરવત અને રંધો કોના ઓજારો છે? લુહારના, માળીના, સુથારના કે કુંભારના? તો કરવત અને રંધો એ સુથારના ઓજારો છે. પ્રશ્ન 48, દરજી પોતાના કામ માટે કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તો દરજી પોતાના કામ માટે મેજર ટેપ, સીવાનો સંચો, સોયદારોનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 49, કુંભાર માટલા ઘડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? ચાકડાનો. પ્રશ્ન 50, તાંબા પિત્તળના વાસણો કોણ બનાવે છે? લુહાર, સુથાર, કંસારો કે પિંજારો? તો કંસારો. પ્રશ્ન આગળ જોઈએ, સુરતનું જરીકામ જાણીતું છે, વિધાન સાચું છે. બાંધણી માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? અમદાવાદ, જામનગર, મેવાડ કે જેતલપુર? તો જામનગર. બાંધણી માટે ગુજરાતનું જામનગર શહેર જાણીતું છે. પ્રશ્ન 53, ખાલી જગ્યાના ટેરા કોટાના વાસણો જાણીતા છે? તો કચ્છના. પ્રશ્ન 54, ખાલી જગ્યા રાજની મધુબની ચિત્રકલા જાણીતી છે? બંગાળ, બર્મા, બિહાર કે ઉત્તરાખંડ? તો બિહારની. પ્રશ્ન 55, રાજસ્થાનની ખાલી જગ્યા કલા વિખ્યાત છે? તો પોપટિયા. પ્રશ્ન 56, મૂંગા સાડી ક્યાંથી પ્રખ્યાત છે? મૂંગા સાડી ક્યાંની પ્રખ્યાત છે? આંધ્રપ્રદેશ, અસમ, મેઘાલય કે મહારાષ્ટ્ર? તો અસમની. પ્રશ્ન 57, કાશ્મીરની ખાલી જગ્યા શાલ જાણીતી છે? તો પશ્મીનો શાલ જાણીતી છે. પ્રશ્ન 58, જેતપુર બાંધણી
માટે જાણીતું છે. વિધાન સાચું છે. પ્રશ્ન 59. માટી કામ માટે ખાલી જગ્યા જાણીતું છે તો થાનગઢ. પ્રશ્ન 60. ચાકડા એ ખાલી જગ્યા રાજ્યની આગવી હસ્તકલા છે તો ગુજરાત રાજ્યની. હસ્તકલા એ વંશ પરંપરાગત છે. આ વિધાન સાચું છે. હવે આપણે જોડકા જોઈએ. ઢાકા તો એની સામે શું આવશે? મલમલ. પછી કુલુ તો સાલ. જેતપુર એમાં આવશે બાંધણી. થાનગઢ તો માટીકામ માટે પ્રખ્યાત છે. પ્રશ્ન 63 છે. મોક્ષા અને નિર્મલ પટોળા વણાટની કલા તેમના બાળકોને શીખવી શકશે કેમ? આની ચર્ચા તમારે કરવાની છે. તો બાળદોસ્તો, અહીંયા આપનું સરસ મજાનું પ્રકરણ પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે બધાએ પણ મારી સાથે સાથે તમારી માય નોટબુકમાં સરસ મજાના પ્રશ્નો લખ્યા પણ હશે. થેન્ક યુ.